એ ફરી આવશે ઘમરોડવા ફરીથી બોલાવશે ધડબડાટી ગુજરાતમાં મેઘરાજા શરૂઆતથી જ ધુઆંધાર બેટિંગ કરી રહ્યા છે જ્યાં વરસે છે ત્યાં કહેર બનીને તૂટી પડે છે ગામે ગામ બેટમાં ફેરવાઈ જાય છે રોડ રસ્તા જડમાં ગરકાવ થઈ જાય છે અને ખેતરો ધોવાઈ જાય છે હવે થોડા સમય માટે મેઘરાજા શાંત થયા છે પણ હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે મેઘરાજા શાંત નથી થયા પણ પોતાની આગામી ઇનિંગની તૈયારી કરી રહ્યા છે પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં દસ સપ્ટેમ્બર સુધી છૂટો છવાયો વરસાદ રહેશે નવ અને દસ સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું સર્જાશે જેની અસર બંગાળના ઉપસાગરમાં થશે જેના પગલે બાર અને તેર સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન મજબૂત બનશે આ ડીપ ડિપ્રેશનની અસરથી બાર અને તેર સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે જેના પગલે ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે બીજી તરફ પંદર સોળ અને સત્તર સપ્ટેમ્બર સુધીમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેના પગલે સત્યાવીસ સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે મેહુલીઓ ધબધવાટી બોલાવશે હજુ તારીખ દસ સુધીમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે જેમાં આશ્રિત કેટલાક ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વડોદરા વગેરે ભાગોમાં કેટલાક અને પૂર્વ ગુજરાતના પંચમહાલ વગેરે કેટલાક ભાગમાં વધુ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈકો ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે થી હવામાનમાં પડતો આવશે અને તારીખ તેર ચૌદ પંદરમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આનું આનું સિસ્ટમોના કારણે પણ તારીખ બાવીસ પચીસમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં

ફોર વ્હીલ ગાડીમાં બ્રેજા જેવી કોઈ ગાડી હતી એમાં ફસાયેલા હતા અને બંને વ્યક્તિઓ ગાડીની ઉપર બેઠા હતા અને પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હતો અને તેમણે બંનેને સહી સલામત રેક્ચ્યુ કરીને બાદ ઈડર નગરપાલિકા ફાયર ટીમે કાઢેલ છે ચારે તરફ નદીનો ધસમસતો પ્રવાહ અને વચ્ચે તણાતી કાર પર બેઠેલું દંપતી દંપતી મોત સામે જજુમી રહ્યું હતું તેઓ જીવશે કે નદીમાં તણાશે તેના વિશે અસમંજસ ફેલાયું હતું તેમણે સામા કાંઠે ઊભેલા વ્યક્તિઓને ઈશારાથી પોતાનો નંબર જણાવ્યો અને ફોન પર વાત કરી તેમણે કારના કાચ ખોલી નાખ્યા જેથી કાર તણાવવાની જગ્યાએ સ્થિર થઈ જાય તેમણે બચવા માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કર્યા આખરે તેમની વારે સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગની ટીમ આવી જેમણે દંપતીને મોતના મુખમાંથી બહાર કાઢ્યા એમાં આ જે બ્રિજ છે આપણે બળી આવી બ્રિજ એ વખતે એક ગાડી આગળ નીકળી ગઈ એટલે અમને લોકોની એવું ગાડ નીકળી જશે ગાડી તો અમે અંદર ગયા ઇમિડિએટલી થોડું પાણી વધી ગયું એટલે સહેજ વાર ઊભી રાખી પછી તો ફ્લો એકદમ વધી ગયો ફ્લો એટલો વધ્યો કે બારી સુધી પાણી આવી ગયું પછી ગાડી સીધી અંદર પડી અંદર પડી લગભગ દોઢથી પોણા બે કિલોમીટર આટલી સુધી ખેંચીને ગાડી આવી પછી સામે એક ભાઈ હતા કોઈ એમ ને મેં ઈશારાથી નંબર લખાયો દિખીલો ઓકે ફોર એમ નંબર પછી એમ નિજોડે ફોન પર વાતો કરી પછી અમે પોલીસમાં ફોન કર્યો ફાયર બ્રિગેડમાં કર્યો અને આમણે ત્યાં હેલિકોપ્ટર માટે બધા પ્રયત્નો કર્યા ભાઈ આવે આવેલા ન લઈ લે આણંદના બોરસદ તાલુકાના બદલપુર ગામે ભારે વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકાર સર્જાયો હતો વરસાદ વરસ્યાના પંદર દિવસ બાદ પણ અહીં ભરાયેલા પાણી ઓસર્યા નથી અહીં ઘર દુકાન અને શાળામાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે મુખ્ય માર્ગો હજુ પણ જળમગ્ન છે આટ આટલી મુશ્કેલી બાદ પણ તંત્રનો કોઈ અધિકારી કે નેતા ડોક્યું સરખું કરવા નથી આપ્યો જેને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મારી સામે હાઈસ્કૂલ છે ત્યાંના બાળકો પણ આવી શકતા નથી સ્કૂલમાં ત્યાં પાણી ભરાયેલું છે હરિજનવાસ બ્રાહ્મણવાસ બધે જ પાણી ભરાયેલું છે અને ક્લાસની સફાઈ પણ થઈ નથી ને કોઈ આ આરોગ્ય તંત્ર કે ગ્રામ પંચાયતની બોડી પણ અહીંયા જોવા આવી નથી કે કોઈ નેતા પણ આવેલો નથી અરે બદલપુર ગામમાં મતલબ કે નીકળતાથી મળેલ છે ભાગોળ સુધી પાણી છે સામે હાઈસ્કૂલ છે એને પણ બાળકોને તકલીફ છે આ બાજુ પાછા સીમ વિસ્તાર એમને તકલીફ છે કોઈ મરી જાય તો એને લઈ જવામાં તકલીફ છે દવાખાને જોઈએ તો બી તકલીફ છે બેંકમાં જોઈએ તકલીફ છે આજે પંદર દિવસથી લોકોને ખાવ ઓછી સમસ્યા છે પણ તંત્ર હજુ સુધી કોઈ એવું આવ્યું નથી અને પાણીમાં પગ પલાવી રહ્યા નથી લોકોને ઉત્તર ગુજરાતમાં લોકો કાગ ડોડે મેહુલિયાની રાહ જોઈ રહ્યા હતા પણ ઉત્તર ગુજરાતના પાટણમાં મેહુલિયો એવો વરસ્યો કે ખેતરોના ખેતરો ધોવાઈ ગયા પાટણના સંખેશ્વર તાલુકાના ખેડૂતોએ ઓગણત્રીસ હજાર એકર સુધી વધુ જમીનમાં કપાસ અને દિવેલા સહિતના પાકનું વાવેતર કર્યું હતું તેના માટે ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતરનો ઉપયોગ પણ કર્યો હતો ખેડૂતોએ સારા વરસાદની સાથે સારા વાવેતરની આશાઓ સેવી હતી પણ તે બધું વરસાદી પાણીમાં વહી ગયું વરસાદી પાણીમાં ખેડૂતની મહેનત મૂડી અને આશાઓ બધું જ તણાઈ ગયું વરસાદે ખેડૂતની કમર એવી ભાંગી છે કે તેને ફરીથી બેઠા થવા માટે સરકારી સહાયની તાતી જરૂર છે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ ઉપર પહોંચ્યું છે ઘાસચારો આ સમગ્ર પાક છે તે અત્યારે બેટમાં ફેરવાઈ ગયો છે એટલે કે તારાજીના દ્રશ્યો સમગ્ર સંખેશ્વર તાલુકાની અંદર જોવા મળી રહ્યા છે કારણ કે સંદેશ ન્યૂઝ જે રીતે દ્રશ્યો બતાવે છે કે ડ્રોન વિડીયોના જે સંખેશ્વર તાલુકાના વિડીયો છે સંદેશ ન્યૂઝ પાસે તેની અંદર જ્યાં જમીન છે ત્યાં ગાડી માત્ર ને માત્ર પાણીના એટલે કે તારાજીના દ્રશ્યો છે સમગ્ર સંખેશ્વર તાલુકાની અંદર ખેડૂતો દ્વારા જે વાવેતર કર્યું હતું તમામ પાક પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે અને સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે ખેતરની સ્થિતિ એવી છે કે પાણી સિવાય કંઈ જ નથી વાવેતરમાં કોઈ પણ માલ બચી શક્યો નથી દાખલા તરીકે કપાસ જુવાર તુવેર સંપૂર્ણ નાશ કહી શકાય ત્રીસો ઓગણત્રીસ હેક્ટર હજાર જેટલી જે હેક્ટર જમીન છે અમારે અહીંયા સંખેશ્વર તાલુકાની અને બધી જમીનમાં પાણી ફરી વળ્યા એટલે પાણી તો ફરી વળ્યા પણ જે અમારે જે આ કપાસ છે ને એને જે કાઢવાની મજૂરી છે ને એ અમારે હવે ચૂકવવી પડશે ત્યારે ખેડૂત કંઈક રેડી થશે ને આ પાણી ચારા સુકાય કઈ હજુ નક્કી નહીં જોડે અત્યારે હાલ તો તાત્કાલિક ઝડપી સર્વે કરી અને સર્વે કરી અને ખેડૂતને સહાય મળે જમીન ધોવાણ અને પાક નિષ્ફળતાના બે પૈસા મળે એની માગણી કરવાની સરકાર જોડે ત્યારે

પાક નુકસાન છે અમદાવાદના માંડલ પંથકમાં પણ વરસાદી પાણી ભરાતા ખેડૂતોએ મહા મહેનતે ઉગાડેલા પાકનો સોથ વળી ગયો છે માંડલ પંથકના રખિયાણા શેર રીબડી સોલગામ વિઠલાપુર જાલિસણા અને હાસલપુર સહિતના વિસ્તારોમાં ખેડૂતોને ભારે નુકસાન ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે વરસાદે પોતાની પોતાની બીજી ઇનિંગમાં વેરેલી તારાજીના હજુ નથી ત્યાં તો તે આગામી ઇનિંગની તૈયારી કરી રહ્યો છે હજુ પણ ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણી ઓસરતા નથી અને જગતના તાતને માથે હાથ મૂકીને રડાવી રહ્યા છે ત્યારે હજુ પણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી થઈ રહી છે જેને પગલે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ફરીથી ઘેરાયા છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ અમદાવાદ તો પાણી છાંટવાથી જેમ મેકઅપ ઉતરી જાય તેમ થોડા જ વરસાદમાં રોડ પર તંત્ર કરેલો ભ્રષ્ટાચારનો મેકઅપ પણ ઉતરી જાય છે પાણીના પ્રવાહમાં ડામર વહી જાય છે અને રહી જાય છે તો માત્ર ખાડા અને કપચી અને હવે આ ખાડા કોઈના હાડકા તો કોઈની કમર ભાંગી રહ્યા છે આહા શું ખાડા છે ખાડા વચ્ચે રસ્તો શોધવો મુશ્કેલ હે ભગવાન કેડ ભાંગી ગયા છે તો અહીં ખાડો ત્યાં ખાડો જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા આ બધા ખાડા જોઈને નક્કી કરવું મુશ્કેલ થઈ જાય કે તંત્ર ખાડે ગયું છે કે પછી ગુજરાતનું વિકાસ મોડલ જે રોડ રસ્તાના વિકાસથી ગુજરાતનું વિકાસ મોડલ દેશભરમાં વખણાય છે એ રોડ રસ્તા વરસાદી પાણીમાં ધોવાઈ જાય છે રસ્તાઓ પરથી ડામર વહી જાય છે અને ખુલ્લો પડી જાય છે ફક્ત ભ્રષ્ટાચાર જુનાગઢના ગણેશનગર વિસ્તારમાં તંત્રના પાપે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અહીં તંત્ર દ્વારા છેલ્લા ચાર મહિનાથી ભૂગર્ભ ગટરના કામના નામે રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે ચાર મહિના વીત્યા છતાં હજુ ગટરનું કામ પૂર્ણ નથી થયું અને બીજી તરફ રસ્તો એટલો ઉબડખાબડ થઈ ગયો છે કે લોકોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે અહીં મેડિકલ ઇમરજન્સી જેવી ઘટનાઓમાં એકસો આઠ એમ્બ્યુલન્સ પણ નથી પહોંચી શકતી જેથી તંત્ર પર લોકોનો રોષ ફૂટી નીકળ્યો છે ચાર ચાર મહિનાથી અમે હેરાન થાય છે અમારા છોકરાનો છોકરો બીમાર થઈ ગયો હતો તો અમે વંડો ઠેકાવી અને સેને બાયને અને છોકરાને બાયને કાઢ્યો પછી એકસો આઠ હલવાઈ ગઈ હતી અહીંયા તો અમારા ગણેશનગર હવે આખી ઉપાડીને ને બાયને કાઢી એ બાયની ગંભીર હાલત થઈ ગઈ હતી એ બાયને પછી છે ને ટીંકા ટોળી કરીને બાયને લઈ ગયા હવે અમારે જીવવું કેમ અહીંયા કામ ચાલુ કર્યું એટલે અમે એ લોકોને એમ કે ભાઈ તમે કામ ચાલુ ભલે કરો પણ પાછું વેસ્ટ રીતના કરીને હોય પાછા બીજેથી તમારે કામ કરવું ને તો પાછી ચાલુ કરજો કામ બરોબર હવે આવી રીતના રોડ અને ઢેગલા કરીને વયા જાય છે અહીંયા નથી કચરા પેટી આવતી શાકભાજી વાળા આવતા પછી કાંઈ પણ આવો અકસ્માત થયો હોય તો અમારે એકસો આઠ આવી હતી પણ એ હલવાઈ ગઈ હતી

પાંચ કરોડના ખર્ચે બનેલા આ રોડની ગેરંટી પાંચ વર્ષની આપવામાં આવી હતી પણ માત્ર બે જ વર્ષમાં રોડની હાલત એટલી બદતર બની ગઈ કે જાણે તંત્ર અહીંથી પસાર થાવ તો હાડકાં ભાંગવાની ગેરંટી આપતું હોય એવું લાગી રહ્યું છે આ રોડ પરથી પસાર થતી એમ્બ્યુલન્સ પણ દર્દીનો જીવ બચાવવા સમયસર પહોંચી શકતી નથી નડિયાદ રિંગ રોડના ખખડધજ રસ્તાએ અનેક અકસ્માતોને અંજામ આપ્યો છે છતાંય તંત્ર હજુ પણ મુખપ્રેક્ષક બનીને કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે મારો શોરૂમ છે એટલે મારે રોજે અહીંયા સવાર સાંજ અહીંથી અવરજવર કરવાની હું મારી આંખે જોઉં છું કે મેં થી પાંચ વખત અહીંયા એક્સિડન્ટ જોયા છે એમ રાત્રે એટલું અંધારું હોય છે કે બાઇકવાળાને ખાડો બી જોવામાં નહીં આવતો એથી અમારા વાહનોને અને પ્રોબ્લિકને બી બહુ બધું નુકસાન થાય છે એમ મોરબી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા રોડ રસ્તાની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે નવલખીથી માળિયા સુધીના રોડ પર મસ્ત મોટા ખાડા પડી જવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી છે નવલખી રોડથી લઈને માળિયા સુધીના લગભગ આઠથી નવ જેટલા ગામોને જોડતો રોડ છે આ કે જે વનાળિયા તરફ અહીંથી જઈ રહ્યો છે ગોરખીજડીયા વનાડિયા માનસર સહિતના ગામો અહીંયા આ રસ્તા ઉપર આવે છે આ રોડના દ્રશ્યો જોઈ શકાય છે અત્યંત જર્જરિત હાલતમાં આ રોડ ફેરવાઈ ગયો છે જે રીતે ભારે વરસાદ આવ્યો હતો તેને લઈને રોડ ઉપર મસ મોટા ખાડા અત્યારે જોવામાં આવી રહ્યા છે વાહન ચાલકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે દિવસ હોય કે રાત હોય ફરજિયાત જે મોરબી સાથે આ જોડતો રોડ હોવાથી લગભગ આઠથી નવ ગામના લોકોને અહીંથી જ પસાર પડે છે સાબરકાંઠાના તલોદમાં પણ ઠેર ઠેર ખાડા રાજનું સામ્રાજ્ય છે રસ્તા પર એટલા મોટા ખાડા પડી ગયા છે કે અહીં ખાડાઓ વચ્ચેથી રસ્તો શોધવો મુશ્કેલ પડી રહ્યો છે ગુજરાતના સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં પણ ઠેર ઠેર ખાડારાજના પરિણામે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અમદાવાદમાં શાહીબાગ ખાતે નમસ્તે સર્કલ પાસે રસ્તા વચ્ચે મસ્ત મોટો ભૂવો પડ્યો હતો વાહનોથી ધમધમતા રસ્તા પર અચાનક ભૂવો પડી જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી ગુજરાતના સ્માર્ટ સિટી અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટના રસ્તાઓ પર તંત્રના પાપે પડેલા ખાડાને કારણે અકસ્માતોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે અમદાવાદમાં ખાડાને કારણે વર્ષ બે હજાર ત્રેવીસમાં એક હજાર નવસો નવ અને વર્ષ બે હજાર ચોવીસમાં બે હજાર બસો છ્યાસી અકસ્માત સર્જાયા છે જેમાં મૃત્યુદર સાત પોઈન્ટ ચાર ટકા નોંધાયો છે ખાડા ને પગલે વર્ષ બે હાજર ત્રેવીસ માં છસો ચોરાણું બે હજાર ચોવીસ માં નવસો સોળ અકસ્માતો નોંધાયા છે જેમાં મૃત્યુદર સાત પોઈન્ટ ચાર ટકા જ્યારે રાજકોટમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં છસો એકવીસ અને વર્ષ બે હજાર ચોવીસમાં માં સાતસો એકાવન અકસ્માત નોંધાયા છે જેમાં મૃત્યુદર નવ પોઈન્ટ સાત ખાડાઓને પગલે થતા અકસ્માતોમાં દિવસે ને દિવસે મૃત્યુ દર વધી રહ્યો છે આ સાથે જ લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે લોકોમાં ખાડાને કારણે કમર દર્દ સ્લીપ ડિસ્ક સ્નાયુનો ખેંચાવો ફ્રેક્ચર આર્થરાસ વગેરે જેવી સમસ્યાઓ વધી રહી છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર મહિને સરેરાશ પંદરસો દર્દીઓ કમર દર્દની સમસ્યાઓ લઈને સારવાર અર્થે આવે છે અને હવે કમરને લગતી સમસ્યાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે જે ખરેખર ચિંતાજનક છે ખાડાને કારણે લોકોના વાહનોને નુકસાન થાય છે તેને કોઈ ગંભીરતાથી નથી લેતું પણ હવે આ ખાડાઓ લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી રહ્યા છે ખાડાને પગલે થતા અકસ્માતોમાં પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે અને આ બધા અકસ્માતોમાં લોકોના મૃત્યુનું પ્રમાણ પણ વધી રહ્યું છે રસ્તા પરના ખાડા કોઈકના હાડકા તોડી રહ્યા છે કોઈકની કમર ભાંગી રહ્યા છે કોઈકના પિતા તો કોઈકનો લાડકવાયો પુત્ર કે ભાઈ અથવા કોઈની બહેન આ ખાડાને કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે છતાં કુંભકર્ણની જેમ મીઠી નિંદ્રા માણી રહેલું તંત્ર ક્યારે જાગશે અને આ ખાડા પુરાવશે તે કોઈ નથી જાણતું બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ હરિયાણામાં આવનારી વિધાનસભાની ચૂંટણીને પગલે હવે રાજનીતિ ગરમાઈ છે સ્ટાર રેસલર વિનિશ ફોગાટ અને બજરંગ પુનિયાના કોંગ્રેસમાં જોડાવાથી હરિયાણાની રાજનીતિમાં તેજ હલચલ જોવા મળી રહી છે એક તરફ ભાજપમાં આંતરિક ડખો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનનું ભવિષ્ય ડામાડોળ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે તેમ છતાં ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં ભારે રસાકસી જોવા મળી રહી છે એશિયન ગેમ્સ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપ અને ઓલિમ્પિક ગેમ્સ સહિતની આંતરરાષ્ટ્રીય રમતોમાં ભારતનું નામ રોશન કરનારી વિનેશ ફોગાટે હવે રાજકીય રંગ ધારણ કર્યો છે સ્ટાર રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે જેને પગલે હરિયાણાની રાજનીતિ ગરમાય છે કારણ કે આગામી પાંચ ઓક્ટોબરે હરિયાણા વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે એક તરફ જો રામકો લાયા ગીતના ગાયક અને ભાજપ નેતા કનૈયા મિત્તલે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે ત્યારે વિનેશ ફોગાટના કોંગ્રેસમાં જોડાવાથી ભાજપને વધુ એક આંચકો લાગ્યો છે વિનેશ ફોગાટે કોંગ્રેસમાં જોડાતી વખતે કહ્યું કે જ્યારે અમને રસ્તા પર ઘસડવામાં આવી રહ્યા હતા ત્યારે ભાજપ સિવાયની દરેક પાર્ટી અમને સાથ આપ્યો હતો કોંગ્રેસ પાર્ટી કા મે બહુત બહુ ધન્યવાદ કરતી હું ક્યુકી જબ બોલતે હૈ ના કે બુરે ટાઈમ મે પતા લગતા કે અપના કોણ હે જબ હમ રોડ પે ઘસીટે જા રહે થે तो छोड़ के बीजेपी को देश में जितनी भी पार्टियां हैं वो हमारे साथ में थी हमारे दर्द को समझ पा रही थी हमारे आंसुओं को समझ पा रही थी मैं बहुत प्राउड फील कर रही हूँ कि मैं एक ऐसी पार्टी में एक ऐसी विचारधारा में हूँ जो महिलाओं के साथ हो रहा अन्याय और उनके साथ बुरे बर्ताव के खिलाफ खड़ी है उन वो लड़ाई लड़ने के तैयार है सड़क से लेकर संसद तक રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના તત્કાલીન પ્રમુખ અને ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ પર વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સહિત છ રેસલર્સે જાતીય સતામણીના આરોપ લગાવ્યા હતા મહિલા રેસલર્સના ન્યાય માટે વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સહિતના રેસલર્સ આંદોલન પર બેઠા હતા બ્રિજભૂષણ પર કરવામાં આવેલો આ કેસ હજુ પણ ચાલી રહ્યો છે જેને લઈને વિનેશ ફોગાટે કહ્યું કે અમારી લડાઈ હજુ પણ ચાલુ છે

जो लड़ाई थी वो जारी है खत्म नहीं हुई है कोर्ट में हमारा केस चल रहा है वो लड़ाई भी हम जीतेंगे जिंदगी की जंग भी हम जीतेंगे तो मैंने पहले दिन कहा था कि ये खिलाड़ियों का आंदोलन नहीं है इसके पीछे कांग्रेस है ये बात सच साबित हुई कि इस पूरे आंदोलन में या हमारे खिलाफ जो षडयंत्र हुआ इसमें कांग्रेस शामिल थी